મોર્નિંગ બાળકો કેમ છો બધા મજામાં ને ચલો આપણે અગાઉ કાનાવાળા ગપ્પો કાનાવાળા શબ્દો ઘૂંટતા શબ્દો તીરવાળા શબ્દો હવે આપણે કાનાવાળા વાક્યો લખવાના છે શબ્દ બે અક્ષરના હોય ત્રણ અક્ષરના હોય પણ આ તો વાક્ય છે તો વાક્ય કેવા હોય તો જો काजल गण अलका गण कमला लव जमुना पाटला लव एक करता वधारे शब्दों बने तेने वाक्य कहेवाय तो आपणे अहींया वाक्य लखवाना छे तो बधाए मारी जोडे खानावाळी नोट काढो अने अहींया लखो गुजराती हवे एक खानो छोड़ी दो કોઈએ એ પહેલા ખાનામાં કોઈએ લખવાનું નથી તો ચાલો પહેલું વાક્ય લખીશું આપણે અહીંયા કનિકાનો કાજલ કાજલ પછી અહીંયા કરો અલ્પવિરામ એટલે અડધું ઘણ અહીંયા પૂર્ણવિરામ વાક્ય પતી જાય એટલે કે પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ આવે વાક્ય અડધું હોય ત્યારે અલ્પ અલ્પ એટલે અડધું કાજલ ગણ ચલો બધા લખો સારા અક્ષરે કનિકાનો કાજલ ગણ હવે અહીંયા આપણે એક ખાનું છોડી દઈશું આ ખાનામાં કોઈએ લખવાનું નથી હવે લખો
જો તમારે બધાની મમ્મી નાડવા બનાવે છે તો કે હા તમે બધા નાડવા ખાઓ છો તો કે હા તો સમતા લાડવા લાવો જો બાળકો આપણે અહીંયા વાક્યો લખ્યા તો વાક્ય એટલે એકથી વધારે અક્ષરોનો બનેલો વાક્ય કહેવાય શબ્દ કાટલો હોય કે શબ્દ થાય કાજો હણ પણ આ તો આખું છે કાજલ ભણ એટલે શું બન્યું વાક્ય અલકા ગણ મમતા ભર જમના પાટલા લાવ જમના પાટલા લાવ પછી સરલા કરવાનું છે તમારી નોટબુકમાં લખવાનું છે અને સરસ રીતે જોવાનું છે જેથી તમને વાંચન આવડી જાય અને વાક્યો આવડે અને કાનાવાળા શબ્દો વાક્યો પગલાં તીર બધું તમને સરસ રીતે આવડી જાય.